रुचिरपुर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराजं पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ધર્મ પિતાના પ્રાગટ્યથી માંડી તેમનો ઉપવિત સંસ્કાર એ કર્યા બાદ વેદાદિકનો અભ્યાસ કર્યા બાદ જ્યારે મોટા થયા ત્યારે પોતાના પિતા બાલસરમાં એમની આજ્ઞાથી લગ્ન કરવા માટેનો વિચાર પાકો કર્યો છે ત્યાં સુધીની કથા સ્વામીએ સંભળાવી આગળ પૂર પહેલું તરંગ સત્તર ધર્મ દેવ કે જન્મ કી કથા સુની રૂપ ઉત્તમ રૂપ પૂછત જન્મ અનુપ ભક્તિ કે ગામ માત માતા કોન વર્ષ મેં પ્રગટ ભય માસતિથી કોન રહાત ઉત્તમ રાજાએ ધર્મદેવના જન્મ આદિની રસમય કથા સાંભળી પછી ભક્તિ માતાના અનુપમ જન્મ બાબતમાં પૂછ્યું હે મુક્તાનંદ સ્વામી હવે મને ભક્તિ ભક્તિદેવીનું ગામ માતા પિતા જન્મનું વર્ષ તિથિ વગેરે અને વિવાહ સંબંધી બધી વાત કો શ્રી મુક્તાનંદ સ્વામી ઉદાર સ્વભાવના છે એમને ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળ્યો પછી ભક્તિ દેવીની મહાન અનુપમ કથા તેઓ કહેવા લાગ્યા જે કોઈ નરનારી પ્રેમથી આ કથા કાનથી સાંભળે તો તેના હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરીને રહેશે કથા વાર્તાને જે સાંભળે છે એના હૃદયમાં જ ભગવાનનો નિવાસ થાય છે ભગવાનને હૃદય સુધી પહોંચવા માટેનો જો કોઈ રસ્તો હોય તો ચોક્કસ આંખ દ્વારા ભગવાનના દર્શન કરીએ તો ભગવાન હૃદય સુધી પહોંચે છે એવું કહી શકાય પરંતુ ભગવાનને હૃદય સુધી પહોંચાડવા માટેનો દરવાજો શાસ્ત્ર કે છે કર્ણ છે શ્રવણ ભક્તિને મુખ્ય કીધી છે નવધા ભક્તિમાં તમામ ભક્તિનું પોષણ શ્રવણ ભક્તિથી થાય છે ભગવાનના દર્શન પણ કેમ કરવા એ શ્રવણ ભક્તિથી ખબર પડે છે શ્રવણ ભક્તિ એટલે સમજી લો કે જે ભક્તિ ભગવાનને રાજી કરવા માટેના જેટલા સાધનો છે એનો પાયો એ શ્રવણ ભક્તિ છે કથા છે ભગવાનના ચરિત્રો છે ભગવાનના મુક્તોના ચરિત્રો છે સ્વયં શ્રીજી મહારાજને પણ ભગવાનની કથા સાંભળવામાં કેટલી રુચિ જ્યારે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા ત્યારે રામાનંદ સ્વામી પાસે જે બે વરદાન ભક્તોને સુખી કરવાના માગ્યા છે કે મારા ભગતને રુવાડે રુવાડે કરોડ વિછીની વેદના થવાની હોય તે મને થાવ અને મારા ભક્તને રામપત્તર આવવાનું હોય તે મને આવો પણ મારો ભગત કોઈ રીતે દુઃખી ન થાય આ જે મહારાજે સ્વામી પાસે વરદાન માગ્યા છે ત્યારે ભક્ત ચિંતામણીના સુતાળીસમાં પ્રકરણમાં જે વરદાનો મહારાજે બીજા અન્ય પણ માગ્યા છે એ પણ લખ્યા છે એમાંનું વરદાન જે માગે છે રૂડી હરી કથા હરી જન તેનો સંગ દે ને વિશે મારી વાણી તે રહેજો હમેશે કૃષ્ણ મારે રહેજો આ કાન હરી સેવા મા હાથ નિદાન કૃષ્ણ કથામાં રહેજો આ કાન રૂડી હરિ કથાને હરિજન એનો સંગ મને દેજો વળી તમારા ગુણને વિશે સદાય મારી વાણી રહેજો પણ આ એક વરદાન એમાં માગ્યું કૃષ્ણ કથામાં રહેજો કાન આ કાનથી ભગવાનની વાતો જેટલી સાંભળીએ એટલા ભગવાન આપણા હૃદયમાં જાય છે આધારાનંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે હે રાજન જે કથા કાનથી સાંભળે છે એના હૃદયમાં ભગવાન શ્રીહરિ અચળપણે નિવાસ કરે છે અચળપણે ક્યારેય પણ એ હૃદયમાંથી ભગવાન ખસી શકતા નથી એટલે તો શ્રીજી મહારાજનો મુખ્ય અભિપ્રાય જુઓ કે રાત્રે સંતોને જગાડીને પણ વાતો કરતા વચનામૃતો અડધી અડધી રાતના પણ છે મહારાજ વાતો કરતા ચરિત્રોના ગ્રંથોની કથા શ્રીજી મહારાજની બાજુમાં સતત ચાલુ જ રહેતી ક્યારેય અટકતી જ નહીં માટે ભગવાનના ભક્તો આપણે બધાય અરે રઘુવીરજી મહારાજ આચાર્ય મહારાજ હતા તોય પણ જ્યારે જૂનાગઢ જતા ભગવાનની વાતો સાંભળવા માટે ત્યારે એવું કહેવાય છે કે રઘુવીરજી મહારાજ પણ પોતે વહેલામાં વહેલા બધું જ પોતે જાતે રાંધી લે એકલા ગયા હોય જાતે રાંધી લે પણ જમવાનું વહેલામાં વહેલું બનાવી વહેલામાં વહેલા પરવારી અને કથા સાંભળતા જેને જેને વિશે રૂળા સદગુનો દેખાય છે એ એક પણ તમને સત્સંગમાં કથા વાર્તા વિનાનો નહીં હોય કથા વાર્તા વિના કોઈનામાં રૂડા ગુણ આવે એવી આશા મહારાજ કે રાખવી જ નહીં શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે કોઈ દી ખોટું ના હોય વચનામૃતમાં કીધું મહારાજ કે કથા વાર્તાનું જેને અંગ નહીં એની કોરની એમ અટકળ કરવી કે એમાં રૂડા ગુણ કોઈ દી નહીં આવે રૂડા ગુણ આવવાનું કારણ કથા વાર્તા છે હૃદયમાં ભગવાનને પ્રવેશવાનું કારણ ભગવાનના ચરિત્રોની કથા છે માટે બસ ભગવાનના ચરિત્રોની કથા વાંચતા રહેવું સાંભળતા રહેવું અને એવા ચરિત્રોના ગ્રંથો વાંચ્યા જ કરીએ નવરા પડીએ ને એટલે ચરિત્રોના ગ્રંથો સ્વામીની વાતો વચનામૃત નિષ્કુળ કાવ્ય આ બધું આપણું જીવન થઈ જવું જોઈએ એ જ આપણું જીવન એ જ આપણા શ્વાસ એના વિના આપણે ન ચાલે આપણે જેમ કોઈ વ્યક્તિને ફ્રેશ થવા માટે ક્યાંક હિલ સ્ટેશનો પર ફરવા જવું પડે એમ ભગવાનના ભક્તને જ્યારે ફ્રેશ થવું હોય ત્યારે ભગવાનના ચરિત્રો સાંભળે ભગવાનના ચરિત્રો વાંચે ભગવાનના ચરિત્રોના પુસ્તકો છે ભગવાનના ઉપદેશના જે પુસ્તકો છે જે મહારાજનો ઉપદેશ છે સંતોનો ઉપદેશ છે એને સાંભળે અને વાંચે એટલે ફ્રેશ થઈ જાય ભગવાનના ભગતને આમાં જ ફ્રેશ થાય એ તો એનું મગજ તો ક્યારે બગડે બહુ જગત વ્યવહારમાં જ્યારે અટવાઈ જવાય ત્યારે ભગવાનના ભગતને ત્યાં આગળ મગજ બગડે એને કાંઈ ફ્રેશ થવા સત્સંગમાંથી બહાર ના જવું પડે સત્સંગ છે એ તો આપણને સદાય તંદુરસ્ત રાખે છે માટે કથા વાર્તા છે મુખ્ય છે હે રાજન હવે મુક્તાનંદ સ્વામી ભક્તિ માતા એમના આખું બધું જે વૃતાંત છે એ જે દાદા ખાચરે પૂછ્યું છે એ આવે અહીં આગળ સ્વામી કહે છે सुन्दर देश सर्वारयनुपा नदी मनोरमा नमहारूपा मखोडा के उत्तर जन चित चोरा મખોળા તીર્થકે ઉત્તર કોરા છપિયા ગામ જન ચેત ચોરા સુંદર દેશ સરવાર અનુપા નદી મનોરમા નામ મહારૂપા સુંદર અને અનુપમ સરવાર દેશ છે ભવ્ય મનોરમા નામે નદી ત્યાં વહે છે તેમાં એક મખોડા નામે તીર્થ છે તેનાથી ઉત્તર ભાગમાં મનોહર છપૈયા ગામ છે મખોડા તીર્થ કે ઉત્તર કોરા છપિયા ગામ જન ચેત ચોરા કેવો સરસ શબ્દ છે જે છપૈયા ગામ જીતને ચોરી લે એવું છે એ છપયા ગામ કેટલું ભાગ્યશાળી હશે માતા ભક્તિ દેવીએ સ્વતંત્રપણે પોતે પ્રગટ થવાની ઈચ્છા ધરાવી ઉત્તર પ્રદેશનું એક નાનું ખોબલા જેવડું છપયા ગામ એને પસંદ કર્યું એ છપયા ગામ કેટલું ભાગ્યશાળી હશે ત્યાંના રહેવાસીઓ કેટલા ભાગ્યશાળી હશે કે જ્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારીએ આ ફૂટલા બ્રહ્માંડમાં જ્યારે પ્રથમ વખત આવવાનો સંકલ્પ કર્યો ત્યારે આ પૃથ્વી ઉપર છપ્પયાને પસંદ કર્યું શું આખી આ પૃથ્વી ઉપર છપ્પયા કેટલું ભાગ્યશાળીને છપ્પયા કેવું તીર્થ હશે કે શ્રીજી મહારાજને આટલા મોટા મોટા તીર્થો છે ભારતમાં એ મોટા મોટા તીર્થોની અંદર શ્રીજી મહારાજ પ્રગટ ન થયા આટલી મોટી મહાપવિત્ર નદીઓ છે એ નદીઓના કાંઠાઓ ઉપર ક્યાંય મહારાજ પ્રગટ ન થયા અને છપ્પયા જેવું ગામ આજે તો ઘણો વિકાસ થઈ ગયો છે પણ થોડા વર્ષો પહેલાં હજુ 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 આજે જાવ તો જનરેટરથી લાઇટો ત્યાં ચોવીસ કલાક તો હજુ આજે લાઇટો નથી પણ અત્યારે મંદિરનો વિકાસ હરિભક્તોના સાથ સહકાર અને આયોજકો દ્વારા ઘણો બધો થઈ રહ્યો છે એસી રૂમોય તમને રહેવા મળી જાય ઉનાળામાં ગયા હો તો એવું થઈ ગયું છે પણ છપ્પયા એટલે છપ્પયા છે આની અંદર શબ્દ ખરેખર સ્વામીએ બહુ વિચારીને લખ્યો છે છપ્પયા ગામ જન ચિત્ત ચોરા જ્યાં આપણા ઈષ્ટદેવ પ્રગટ થયા જ્યાં આપણા ઈષ્ટદેવ પ્રથમ વખત આ પૃથ્વી ઉપર આવ્યા જ્યાં ભક્તિદેવી પ્રગટ થયા ખરેખર છપ્પયાના દર્શન જીવનમાં એક વખત ગુરુજી વારે વારે એમની કથા જ્યારે પણ શ્રીમદ સત્સંગી જીવનની કથા ગુરુજી કરે છે અને જ્યારે છપ્પયાની વાત આવે છે ત્યારે ગુરુજી અવશ્ય મેં એવું કહે છે કે એક વખત જીવનમાં છપ્પયાની યાત્રાએ જાજો મહારાજની ઈચ્છા થશે ને ગુરુજીની આજ્ઞા થશે તો આપણે ક્યારેક એક બે વર્ષમાં એવી યાત્રા ગોઠવીશું કે જેનાથી મહારાજને ગુરુજીને બધા ભેગા હોય સંતો ભેગા હોય અને ભક્તોને છપ્પે એની યાત્રા થાય જેને બાકી હોય ને છપ્પે એની યાત્રા જીવનમાં એક વખત કરવા જેવી છે લગ્ન પ્રસંગોમાં આપણે પહોંચી જઈએ વ્યવહારો સાચવવા માટે પહોંચી જઈએ કોઈનો કાંઈ પ્રસંગ હોય એને સાચવવા માટે ત્રણ ત્રણ વીકની ચાર ચાર વીકની રજાઓ બગાડવા પહોંચી જઈએ ભલે વ્યવહાર છે સાચવો પરંતુ ઘણીક વખત ભગવાનના ભક્તો એટલા બધા ગાફલપણે જતા હોય છે અહીંથી ચાર વીક લઈને ગયા હોય એમાંથી ત્રણ ત્રણ વીક વ્યવહારમાં કાઢે અને છેલ્લું વીક ભગવાન માટે કાઢે એ વીકમાંય પાછા બે ત્રણ દિના કાપ પાડે જો ક્યાંક જવાનું હોય ત્રણ વીક લગ્નોમાં રખડીને થાકી ગયા હોય ને બીમાર થયા હોય અને પછી એક વીક ભગવાનને એવું બીમારીવાળું આપે અડધા દર્શન કરે ના કરે ને પછી કે સ્વામી ત્યાં ગયા ઇન્ડિયા પણ કાંઈ થયું જ નહીં કારણ કે આવું થઈ ગયું પણ એવું જ થાય ને ભલા ઉદ્દેશ જ નહોતો કે મારે તીર્થમાં દર્શન કરવા જવું સંતોને મળવા જવું સંતો ભેગા રહેવું એવું ઉદ્દેશ જ નહોતો વ્યવહાર માટે ગયા હતા એટલે વ્યવહારના એ જઈને વ્યવહાર કરીને પાછા આવ્યા વ્યવહારમાં તો બીમાર જ થવાય માટે ક્યારેક સમય કાઢીને છપ્પયા જાવું છપયા રહેવું મહારાજના એ પ્રસાદીના તીર્થો છે એ છપ્પયાની ભૂમિ એનો એકવાર સ્પર્શ કર્યાઓ એવું સુંદર આ છપ્પયા ગામ છે કે જેને જોતા જ ચિત્ત ચોરાઈ જાય આજે પણ આપણે જઈએ તો ચિત્ત ચોરાઈ જાય આજે પણ આમ પરમ શાંતિ થઈ જાય એમ લાગે કે જાણે ઓહો બસો વર્ષ પહેલાં જ આપણે બેસી ગયા છે બસો વર્ષ પહેલાં જ આજે આ છપ્પયાની કથા હું આમ આમ છપ્પયા બોલાય છે ને તો છપ્પયા આ આમ દેખાવા લાગે છે એ નારાયણ સરોવર ને એ મહારાજના પ્રસાદીના સ્થાનો ગૌઘાટ ને બધા દેખાય છપ્પયા તો એવું છે હૃદયમાં ચોટી જાય એવું છે માટે વાલા ભક્તો છપયા જેવા તીર્થો હોય એની તીર્થયાત્રા કરી એને સ્મૃતિ રાખી હૃદયમાં એને સંભાર્યા કરવું હંભાર્યા કરવું એ બધા એ બધા અક્ષરધામ છે આ પૃથ્વી પરના અક્ષરધામ છે પૃથ્વી પરના અક્ષરધામ છે એ છપયા ધામની અંદર હે રાજન સુંદર એક કોબે અમલ જલ દેખી મન પદમ કુમાદની કર રહે અમિત શોભા બરની ન સોસર સે દચ્છન દિશ માહીં બગીહા ચૂડવા દોવન કાહી અંબકે તારા વર હેવન ફૂલા વિવિધ ભાતી ફલ હે ઝૂલા હે રાજન એ છપ્પયા ગામ છે ને ત્યાં નારાયણ સરોવર નામે એક સુંદર સરોવર શોભી રહ્યું છે નારાયણ સરોવર છપ્પયામાં પ્રવેશતા જ છે જ્યાં શ્રીજી મહારાજ આગળ લીલાઓમાં આવશે કે મહારાજે ત્યાં સ્નાન કર્યું છે બહુ પવિત્ર સરોવર છે જે સરોવરનું જળ એને ખાલી યાદ કરવાથી પણ આપણને આમ આનંદ આનંદ થઈ જાય હૃદયમાં એવું સરોવર છે જ્યારે જ્યારે પણ મહારાજના પ્રસાદીના તીર્થોમાં આપણે જઈએ ને ત્યારે બહુ ભાવથી બહુ હૃદયથી બહુ ઊંડાણમાં ઉતરી અને મહારાજના ત્યાં દર્શન કરવા કે મારા નાથ આ જગ્યા ઉપર રમ્યા છે મારા મહારાજ આ જગ્યા ઉપર ફર્યા છે જ્યાં મારી મા ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું છે છપયા ધામ છે આમ વિચાર કરીને જ્યારે પણ વરતાલ જઈએ કોઈ પણ સ્થાનમાં જઈએ લોયા ધામમાં જઈએ પણ ત્યાં ત્યાં ભગવાનના સંબંધે કરીને દરેક દરેક સ્થાનોના દર્શન કરવા એ બહુ સુખ આપે બહુ સુખ આપે બહુ સુખ આપે એ દર્શન કરેલા ક્યારેય ભૂલાય જ નહીં હૃદયમાં રમ્યા જ કરે રમ્યા જ કરે નારાયણ સરોવરનું નિર્મળ જળ છે હે રાજન ત્યાં એ નિર્મળ જળ જોઈને મન લોભાય છે તેમાં રહેલા તેમાં રહેલા કમળ અને પોઈનાની અમાપ શોભા વર્ણવી શકાતી નથી એ સરોવરથી દક્ષિણ તરફ બગીહા અને ચૂડહા નામે બે વન છે પ્રફુલ્લિત વનમાં સારા આંબાના વૃક્ષ ઘણા છે એ વનના વૃક્ષો ઉપર જાત જાતના ફળ ઝૂલી રહ્યા છે તે બેની વચ્ચે એક અદ્ભુત ભૂમિ ત્યાં જ છપૈયા ગામ છે આ જે બગીહા અને ચુડહા નામે બે વન છે એની અંદર આંબાના વૃક્ષો છે એ વનના વૃક્ષો ઉપર જાત જાતના ફળ ઝૂલી રહ્યા છે અને એ બે વનની વચ્ચે એક અદ્ભુત ભૂમિનો જે ભાગ છે એવું માની લો કે આ પૃથ્વી ઉપરનું અક્ષરધામ છે અક્ષરધામાથી પતિએ જેને પસંદ કર્યું અક્ષરધામાથી પતિ આખા બ્રહ્માંડમાં નજર ફેરવી ત્યારે પૃથ્વી લોક ઉપર આખી પૃથ્વી પર નજર ફેરવી ત્યારે ખોબા જેવડું છપાયા ધામ એ પુરુષોત્તમ નારાયણની નજરમાં આવ્યું ભક્તિદેવીની નજરમાં પણ એ જ આવ્યું અનુપામ હે ભૂમિ બેચ જોઈ છપિયા સુંદર ગામ હે સોઈ દ્વિજ ક્ષત્રિન એ બે વનની વચ્ચે એક અદભુત ભૂમિ છે ત્યાં જ છપિયા ગામ છે તેમાં અનેક ગુણ સંપન્ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચારે વર્ણના લોકો રહેતા હતા ત્યાં એક પરમ વિવેકી કૃષ્ણ શર્મા નામે વિપ્ર રહેતા હતા તેઓ શીલ સંતોષ આદિ અનેક ગુણોથી સંપન્ન શુદ્ધ હૃદયના ને પવિત્ર વર્તનવાળા હતા એના ઘેર ભાગ્યમાની બાલ શર્માના પત્ની હતા ભાગ્યવતી અને અહીં આગળ આ કૃષ્ણ શર્મા છે એમના પત્નીનું નામ લખ્યું ભાગ્યમાની ભાગ્યમાની કહેતા ભવાની ભાગ્યમાની નામે પત્ની હતા તે પતિવ્રતાના ગુણોથી સંપન્ન અને નિર્મળ મનના યુવતી હતા અને તેવા જ ગુણવાન કૃષ્ણ શર્મા હતા ગઈકાલે જ મેં કીધું હતું પવિત્ર અને ગુનિયલ દંપતીને ઘેર જ આદર્શ પવિત્ર મુક્તાત્માઓનું પ્રાગટ્ય થતું હોય છે દાંપત્ય જીવન ઉપર બહુ મોટો આધાર છે દાંપત્ય જીવનને અતિ પવિત્ર રાખવું ભગવાનની આજ્ઞા પ્રમાણેનું રાખવું આની અંદર લખ્યું છે આગળ જતાં ઘણી બધી વાતો આવવાની છે એટલે આપણે એ વાતો ઉપર પ્રકાશ જાજો પાડતા નથી પવિત્ર ધર્મવાળા હતા કૃષ્ણ શર્મા કૃષ્ણ શર્માને ભવાની દંપતિ પ્રવીણ હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં અતિશય લેલીન રહેતા હતા બંને પતિ પત્ની બસ ભગવાનની ભક્તિમાં જ લેલીન રહે એ જ પતિ પત્નીનો સાચો સંબંધ છે એ જ ગ્રહસ્થ આશ્રમમાં સાચું કર્તવ્ય છે કે જે પતિ પત્ની બંને ભગવાનમાં મસ્ત હોય જો પતિ ને પત્ની ભગવાનમાં મસ્ત હશે તો જ એના સંતાનો ભગવાનમાં મસ્ત થશે કોઈ દિવસ ભગવાનમાં મસ્ત થવાથી કોઈ એવું ન માને કે અમે આ લોકમાં પાછા રહી જઈશું તમારા સંતાનો ભગવાનમાં રાખવાથી તમને એમ થાય કે અમે જાજી ભક્તિ કરીશું તો અમારા સંતાનોમાં બહુ ભક્તિ જતી રહેશે અને બહુ ભક્તિ કરવા લાગશે તો એ બનવામાં પાછા પડશે ના નહીં પડે નહીં પડે ભગવાનના માર્ગે ચાલેલો છે ને એની બુદ્ધિ શુદ્ધ રહેશે શુદ્ધ રહેશે તો એ જાજો અભ્યાસ કરી શકશે એ ઝાઝા આગળ વધી શકશે પતિને પત્ની જેના ઘરમાં ભક્તિ કરતા હોય એ ઘર કેટલું સુંદર લાગે કેટલું સુંદર લાગે જ્યાં પતિ ને પત્ની એ બધાય ભેગા થઈને તમે વડીલો હોય ઘરમાં બે પતિ પત્ની દીકરો હોય એના વહુ હોય આ બધા ભેગા થઈને ભક્તિ કરતા હોય નાના છોકરા હોય બધા ભક્તિ કરતા હોય આરતી કરતા હોય સ્તુતિ કરતા હોય ઘર સભા કરતા હોય કથા વાર્તા સાંભળતા હોય એ ઘર કેવું લાગે અને કેટલાક ઘર એવા પણ હોય એક ઘરમાં આરતી એક રૂમમાં આરતી થતી હોય અને એક રૂમની અંદર બીજું હાલતું હોય એ ઘર કેવું લાગે એક રૂમની અંદર કથા હાલતી હોય અને એક રૂમમાં બીજું ચાલતું હોય એ ઘર કેવું લાગે માટે આ કથા દ્વારા પતિ પત્નીને સહકાર આપે અને પત્ની પતિને સહકાર આપે ભગવાન ભજવામાં આપણે જ્યાં પાછા છીએ ને આપણાથી આપણી પત્ની જો ભગવાન ભજવામાં આગળ છે તો તમે તમારી પત્નીને ફોલોવ થાવ એની સાથે ચાલો જો ભગવાન ભજવામાં પતિ આપણાથી આગળ છે તો પત્ની પતિને ફોલો થાય એની સાથે ચાલે તમારા સંતાનની અંદર એ સંસ્કારો જશે બહુ કામ લાગશે આજે કદાચ આ વાત બુદ્ધિશાળી સમાજને મનાય કે ન મનાય પણ વર્ષો જાતા આ જે વાત છે તે એ જે માની હશે એનોનું ફળ દેખાશે જેને નહીં માની હોય એને પણ એનું ફળ દેખાશે પવિત્ર પતિ પત્ની છે ભગવાનની ભક્તિની અંદર મસ્ત રહે છે લેલિન રહે છે કેવો શબ્દ વાપર્યો લેલિન ભગવાનની ભક્તિમાં મસ્ત એવા કેટલા બધા આપણા લોયાધામ પરિવારમાં પરિવારો છે ગુરુજીની કૃપાથી ખબર છે અમને સંતોને કે જ્યાં પતિ પત્ની છોકરાઓ બધા એ ભગવાનમાં લેલીન છે એ જ ભાગ્ય છે ભગવાનને મોટા પુરુષોએ શું આપ્યું કોઈ પૂછે ત્યારે કેવું આ જ આપ્યું આ જ મૂડી છે જ્યાં ભગવાનના ભક્તો ભગવાનમાં લેલીન રહે છે બંને નિર્દોષ બુદ્ધિવાળા દંપત્તિને ઘેર ભક્તિદેવીએ અવતાર લીધો નિર્દોષ બુદ્ધિવાળા હતા બે એટલે ભક્તિદેવીએ ત્યાં અવતાર લીધો વિક્રમ સંવત સત્તરસો ને અઠ્ઠાણું ના કારતક સુધી પૂનમનો દિવસ હતો કૃતિકા નક્ષત્ર અને બુધવાર હતો ત્યારે ચંદ્રોદય સમયે ભક્તિનો જન્મ થયો બોલો ભક્તિ કી જય ભક્તિ માતાનો જન્મ થયો બુધવારે ધર્મદેવનું પણ પ્રાગટ્ય બુધવારે અને ભક્તિ માતાનું પ્રાગટ્ય પણ બુધવારે બંનેનો વાર બુધવાર છે છે એકની એકની એકાદશી એકાદશી અને પૂનમ પછી પૂનમ આવી ત્યારે એમનું પ્રાગટ્ય થયું ત્યારે ચંદ્રોદય સમયે ભક્તિનો જન્મ થયો પુત્રીના જન્મથી માતાને પિતાના મનમાં હર્ષ થયો તુરંત જ્યોતિષી વિપ્રને પોતાને ઘેર બોલાવ્યા અને તે સમયે જન્મનું શુભ લગ્ન જોઈને જ્યોતિષીઓએ પુત્રીના અનંત ગુણો કયા પછી બાલા એવું સુંદર નામ રાખ્યું જો આ આપણને શીખવાડે છે ગઈકાલે પણ બાલ શર્માને જ્યારે નામ પાડવાનું થયું ત્યારે જ્યોતિષી બ્રાહ્મણોને બોલાવ્યા અને એની પાસે નામ પડાવ્યું કેતા શ્રેષ્ઠ ગુણે સંપન્ન પુરુષો પાસે પોતાના સંતાનોનું નામ પડાવવું અત્યારે તો નામ એવા વિચિત્ર પાડે છે ને એવા નામ એને ગમતા હોય એવા નામ ક્યાં જગતની ડિક્શનરીમાંથી ગોતી લાવે ને એવા નામ પાડે નામ તમને ગમતું હોય એવું રાખો વાંધો નથી તમને ગમતું હોય એવું રાખો પણ શ્રેષ્ઠ તો એ જ છે કોઈ મહાપુરુષોને પૂછીને પછી એ મહાપુરુષો જે નામ પાડે નામ રાખવું અને કદાચ આપણને લાગે કે આવા જ નામ આ જ આ આમાં જન્મ્યા હોય તે કયા અક્ષરથી નામ ચાલુ થાય છે પાંચ નામ પસંદ કરીને મને આપજો પાંચ નામ તમને કીએ એમાંથી તમારે પસંદ કરીને રાખવું પણ મહાપુરુષો પાસે સંતાનોના નામ પડાવવા આ બધો વિધિ આ બધી પરંપરા જો લુપ્ત થઈ જશે તો સમાજ કયા રસ્તે જશે આજે આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા ભક્તો લાગઠ એવા છે પોતાના પુત્રના નામ જ્યારે પણ જન્મ થાય ગુરુજીને પૂછીને જે આ બધાએ મોક્ષ આદિક નામો પાડ્યા છે બધાય ગુરુજીના પાડેલા છે કોઈ મોટા પુરુષે નામ આપેલું હોય એ કલ્યાણકારી એ આત્મા માટે પણ નીવડે છે અને પરિવારની અંદર પણ એ બહુ સુખરૂપ થાય છે શીખવાડે છે આપણને એવા નામ વિચિત્ર ના પાડવા કે જે નામને નહીં ખબર ના પડે ઘણાના તો નામ એવા વિચિત્ર હોય તો આપણને એમ લાગે કે આ નામ જ છે ખરેખર આનું નામ જ હશે આ એવા નામ વિચિત્ર હોય એવા નામ ના પાડવા શુભ જ્યોતિષીઓ પાસે બધું જોઈને એમનું નામ જ્યોતિષીએ બાલા એવું સુંદર નામ પાડ્યું બાલા हो है हरि भक्ति गुण करके अधिक अंतर रखो तुम दो मनुष्य नहीं यह देव है मनुष्य नहीं यह देव है नहीं यह आवन जो बड़े भाग्यविन और धर ही અંતર ભાય અરો કૃષ્ણ શર્મા એહી વચન સુનત કૃષ્ણ શર્મા એહી વચન સુનત હેત કૃષ્ણ શર્મા ઘણા મહાન ભાગ્ય વિના બીજાને ઘેર આવી દિવ્ય કન્યાનું આગમન થતું નથી જ્યોતિષ્યો કે છે કૃષ્ણ શર્મા જ્યોતિષીના આવા વચન સાંભળીને મનમાં બહુ રાજી થઈ ગયા ખૂબ પ્રસન્ન થયા સારો અવસર જોઈને કૃષ્ણ શર્માએ હે કૃષ્ણ શર્મા આ બાલા નાની બાલિકા હશે છતાં તેમાં ભગવાનની ભક્તિના ગુણ સૌથી વધારે હશે તમે બંને મનમાં સમજી રાખો આ કોઈ મનુષ્ય નથી પણ દેવી છે આ મનુષ્ય નથી આ તો દેવી છે કોઈ મુક્ત છે આવી વાત જ્યારે કૃષ્ણ શર્માએ સાંભળી ત્યારે કૃષ્ણ શર્માએ બ્રાહ્મણોને બોલાવ્યા એમનું સન્માન કરીને જાત જાતના દાન આપ્યા માતા પિતાને અત્યંત પ્રેમ ભાવથી અધિક સ્નેહથી દિન પ્રતિદિન તેનું બહુ પ્રકારે લાલન પાલન કર્યું નાની બાળાએ બાળ ક્રીડાઓ દ્વારા પોતાનું પૂર્વનું જ્ઞાન છુપાવી રાખ્યું મુક્તનું આ બહુ મોટું એક પાસું છે પોતે હંમેશા છુપાઈને વર્તે પ્રગટ ના થાય મુક્ત છે ને એ આ લોકની અંદર હંમેશા છુપાઈને ચાલે છે જેવા છે એવા પ્રગટ બાર દેખાતા નથી હંમેશા એની નજર એની ઉપર જ હોય કે મને કોઈ જીવ જેવો છે એવો જાણી ના લે છુપાઈને આ લે અને છુપાઈને ચાલે છતાંય જીવ ઓળખી લે તો અતિ રાજી થઈ જાય પણ મુક્ત હંમેશા છુપાવા માટે પ્રયત્ન કરે છે હંમેશા છુપાવવા માટે પ્રયત્ન કરે મારામાં તો કાંઈ નથી હું તો દાસ છું મુક્તાનંદ ન ગુની નાર તો તમારી રે છુપાયા કોણ ઓળખે એને પ્રેમાનંદ સ્વામી કે હું કડવી સમ ગુણ છે રે ઉગી ઉકરડાની માય કોણ ઓળખે એને ધ્યાન ના રાખે તો એવા મુક્ત આપણી વચ્ચેથી જતા રે તોય ખબર ના પડે મુક્ત હંમેશા છુપાઈને ચાલે છે અહીં લખે છે કે નાની બાળાએ બાળ ક્રીડાઓ દ્વારા પોતાનું પૂર્વનું જ્ઞાન છુપાવી રાખ્યું બાળ ક્રીડાઓ કરે કાલું કાલું બોલે એટલે મા બાપને એમ લાગે જ્યોતિષોએ કીધું છે કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી આ તો કોઈ દેવી છે પણ એવું કરે ને તો ભૂલાઈ જાય કીધેલું પણ ભૂલાઈ જાય એવું વર્તે બાળચંદ્રની જેમ પ્રતિદિન તે વધવા લાગ્યા બચપનમાં તે કૃષ્ણ ભગવાનની ભક્તિ ખૂબ જ કરતા હતા કારણ કે ભક્તિ સ્વયં છે એટલે ભગવાનની ભક્તિ કરે જ ભક્તિનું સ્વરૂપ પોતે માન આવે છે બાલા અતિ ભક્તિ કરતા હતા તેથી બધા સ્ત્રી પુરુષો તેમને ભક્તિ આવા નામથી બોલાવા લાગ્યા ભક્તિ દેવી શુભ ગુણો લક્ષણો અનુપમ સૌંદર્ય અને પ્રેમ ભાવને લીધે અનુપમ દેવહૂતિની સમાન લાગતા હતા બાલા નામ તો એમનું પાડ્યું હતું પણ બહુ ભક્તિ કરતા હતા એટલે એમને બધા ભક્તિ કહેવા લાગ્યા કે આ તો ભક્તિ છે આ તો જાણે સાક્ષાત ભક્તિ આવી શું ભક્તિ છે આ દીકરીની અંદર રાતને દિવસ ભગવાનને છોડીને ક્યાંય જાતી જ નથી ભગવાનથી દૂર થતી જ નથી એટલે એનું નામ ભક્તિ પાડ્યું શીલ અને શીલ સ્વભાવને કારણે એની શોભા ઘણી મહાન હતી અન્ય સ્ત્રીઓ એના ગુણ જોઈને લોભાતી હતી મનથી લજ્જાશીલ અને સ્વાભાવિક નમ્રતા અને તેમના દયા અને ક્ષમારૂપ ગુણોને લીધે તે સૌથી અધિક છવાઈ ગયેલા હતા એ એવા હતા કે એની અંદર એવા મનથી લજ્જાવાળા સ્વાભાવિક નમ્રતા દયા ક્ષમા આ બધાય ગુણ આ એક નાની બાળકીમાં હતા એટલે એના ગુણ એવા છવાઈ ગયા હતા કે બધી સ્ત્રીઓનું આકર્ષણ ભક્તિ તરફ થતું અને ભક્તિ તો છે જ એવી જો આપણે ભક્તિ કરીએ તો કેવી મોત ચડી જાય છે કોઈને ભક્તિ કરવામાં થાક નહીં લાગે જો કોઈને પણ ધૂન કીર્તન ભજન થતું હોય અને કરતાલ લઈને આપી દો હાલો નાચવા બધા જ નાચવા લાગશે પણ ધરમ પિતાને બોલાવાના થાય ને એટલે મકોડા ચડે હારું એ ઉપાધિ કરી બાકી કરતાલ લઈને નાચવાનું વાંધો નહીં પણ જો કંઈક બે ધરમ પાડવાના કીધા તો કે સ્વામી એમના માતાને રહેવા દો ને માતા વાલી છે મા હવને ગમે ને એટલે માતા વાલી છે ભક્તિ દેવીને રાખે હા પણ ભક્તિ દેવી આવે ને તો ધર્મ પિતા પછી આવે ધીરે ધીરે સૌથી પહેલાં શરૂઆત જ સંતો એમ જ કરાવે જીવને ભગવાનમાં જોડવો હોય ને ધર્મ પડાવવો હોય તો સંતો પહેલાં શું કરાવે ભક્તિ કરાવે સેવારૂપી ભક્તિ આવજો ભગત અહીં જાવું છે થોડું અહીં કામ છે થોડું બેસજો થોડો પ્રસાદ પાણી આમ હેતપ્રીત કરીને થોડી ધૂન કરો ને ભગત ચોવીસ કલાકની રાખી

એમના આવા બધા ગુણ જોઈ અને આ જે ભક્તિ છે એ તો પૂર્વે ધર્મના જ પત્ની એ જ બાલાના રૂપમાં જન્મ્યા હતા એ સદા હૃદયથી શુદ્ધ અને નિર્વિકારી હતા નિષ્પાપ નિર્મળ અને સાચા વ્રતધારી હતા જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી તેમને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં સ્નેહ થયો હતો અને એમના હૃદયમાં પરમ પવિત્ર શ્રદ્ધા ઉત્પન્ન થઈ આ જગતમાં તેમના સમાન યોગ્યતાવાળા અન્ય કોઈ ન હતા એમને સમાન કોઈ હતું જ નહીં

જ્યારથી તેમનો જન્મ થયો ત્યારથી ઘેર ઘેર આનંદ છવાઈ ગયો હતો મંગળ ગીત ગવાતા હતા અને સર્વે સ્થળોથી વધામની આવી રહી હતી આનંદ પ્રકારના વાજિંત્ર વાગતા હતા દેવતાઓને મનુષ્ય સર્વત્ર તેમને નવાજી રહ્યા હતા આ કથાની સાથે એક કથા બહુ સુંદર જોડાયેલી છે એટલે હું એ કથાને થોડીક અહીં આગળ લઉં છું ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ છે સદગુરુ ભૂમાનંદ સ્વામી રચિત એ ભૂમાનંદ સ્વામી રચિત જે ગ્રંથ છે એના એની અંદર પણ તરંગ છે આખા ગ્રંથની અંદર એમાં તરંગ પહેલું જ છે એ પહેલાં તરંગની અંદર આ છપ્પયાની થોડી પૂર્વાર્ધની કથા છે આ જે આપણે કથા સાંભળી એ કથાની સાથે થોડીક મળતી કથા છે કે જેને આપણે જાણી લઈએ તો આપણને વધારે આનંદ થાય એવું છે જેમાં મહારાજનો મહિમા છે જેમાં ભક્તિ માતાના પૂર્વજોનો મહિમા છે એવી વાત છે છપ્પૈયાપુર છે રૂડું ધામ તે માત્ર વાળી બાલક રામ પ્રભો ઈચ્છાથી તે માદા થયા રાખી ધીરજ ધર્મ મારયા છપ્પૈયાપુરની અંદર એક બાલકરામ ત્રવાડી કરીને બ્રાહ્મણ પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે એ બાલકરામ માંદા થયા ભગવાનની ઈચ્છાથી ધર્મની અંદર રહ્યા છે અને બહુ ધીરજ રાખી છે બહુ ધીરજ રાખી છે એમને બે દીકરાઓ છે ડુંડ શર્મા અને કૃષ્ણ શર્મા કૃષ્ણ શર્મા એટલે જે ભક્તિ માતાના પિતા હમણાં જ આપણે જે કૃષ્ણ શર્મા છપ્પયાપુરના કહીએ છીએ ને એ જ બાલકરામને બે દીકરાઓ હતા ડુંડ શર્મા અને કૃષ્ણ શર્મા એ બેવે એ બેઉ દીકરાઓ એવા હતા કે જે માતા પિતાના મન જેવા હતા માતા પિતાની ઈચ્છાને જાણીને એમની સેવા કરે એવા હતા હા માતા પિતાને ક્યાંય ખાડામાં ડાટિયા એવા નહોતા બાપા બીમાર પડ્યા એટલે એમને પોતાને ગેર શ્રીમદ ભાગવતની સાત દિવસની સફતા બેસાડી શીખવાડે છે આપણા ઘરમાં કોઈ વડીલો બીમાર થાય ત્યારે એની આગળ કથા મૂકવી એની આગળ ધોન મૂકવી એની આગળ ભગવાનના કીર્તનો મૂકવા અરે એમનું જીવિત કથા પારાયણ આદિક પણ કરાવવું આજે પણ કરાવે છે દેશમાં કેટલાક તો ધામમાં ગયા પછી નથી થતા પહેલાં ક્યાંથી થાય ગુજરાતમાં તો હાવ રિવાજ જ બંધ રિવાજ જ બંધ કચ્છમાં બહુ થાય કચ્છમાં બહુ થાય ધામમાં જાય કોઈ બાપા એટલે પછી વરસ બે વરસ થાય ને બાપાની પાછળ પારાયણો થાય કથા વાર્તા થાય પણ આ તો બાલકરામ બીમાર છે ને ત્યાં જ બંને દીકરાઓએ ભાગવતની પારાયણ બેસાડી ક્ષપતા પૂરી થઈ સંબંધીઓ બધાને ભેગા કર્યા પછી એકાંતની અંદર બધા બેઠા છે અને એવું વિચાર્યું છે કે હવે બાલક રામ આપણા પિતાનો દેહ પડવાનો છે તો આપણે એમને હવે સરજુ કિનારે લઈ જઈએ સરયું કાંઠે એમનો દેહ છૂટે અને ત્યાં આપણે એમને અગ્નિ સંસ્કાર કરીશું એટલે ત્યાં લઈ જઈએ ત્યારે બોલ્યા ત્યાં બાલક રામ મારા સંબંધે તમામ કલ્પવા તો નથી તેનું કારણ કહું છું કથી સરજુ કાંઠે નથી જવું શા માટે નથી જવું એ પણ તમને કહું આવું જ્યારે બોલ્યા ત્યારે આ બે દીકરાઓ ઉદાસ થઈ ગયા ઉદાસ થઈ ગયા અને પિતાજીની સમીપમાં બે ગયા અને કૃષ્ણ શર્મા બંને જન બે હાથ જોડીને પોતાના પિતાને વિનંતી કરે છે કે હે પિતાજી તમે ના પાડો છો તો લોક અપવાદ અમારે સિરે લાગે માટે આપણે સરયુના કાંઠે જઈએ ત્યારે બાલકરામ એ બે દીકરાઓને કહે છે સાંભળો ઉત્થાપન કરીને અધર્મ स्थापवाने सनातन धर्म छुपया पूर् पावन था से प्रग श्री भगवन जे अविकारी, अवतारतनाय नायवतारी, પુરુષોત્તમ જે નારાયણ પુત્ર થાજ તેને પરાયન આ પૃથ્વી ઉપર અધર્મને ઉખાડવા માટે ને ધર્મની સ્થાપના કરવા માટે આ છપયાપુરની અંદર સર્વ અવતારના અવતારી ભગવાન અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ ભગવાન આપ પૃથ્વી ઉપર અહીં પ્રગટ થવાના છે તમે એને પરાયણ બધાય થાજો એ સુખકારી કરશે સહાય લોકમાં નહીં થાય નિંદાય માટે અહીં તજી શરીર જાવું નથી સર્જું ગંગા તીર આ તો બહુ મોટું તીરથ છે અહીં કોણ આવવાના છે તમને ખબર નથી આ તો બહુ મોટું તીરથ છે સરીયું ને ગંગા કરતાય પણ આ છપ્પયા બહુ મોટું તીર્થ છે પછી કે છે મારો મહિમા મોટો પ્રમાણો પૂર્વનો છું હું કશ્યપ જાનો હું પૂર્વનો કશ્યપ છું મારો મહિમા તમે જાણો એવું સુની જીવરાની બાઈ પાસે બેઠી છે આવીને દાઈ ત્યાં એ બાલક રામના પત્ની હતા જીવરાની એ પણ દોડીને ત્યાં આવી ગયા અને એમને પણ બે છોકરાઓને બોલાવ્યા અને જીવરાનીએ બે છોકરાઓને કીધું હે પુત્રો સાંભળો પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરજો હું પતિવ્રતા છું મારે પણ બેય બહુ દુઃખી થઈ ગયા બે રોવા લાગ્યા એ લોકો બેય જણા રડતા રડતા કે તમે બેય જતા રહેશો તો અમારું કોણ આવું જાણીના બેય દીકરાઓ રડે છે ત્યારે સૂતને સમજાવે છે માતા પણ પુત્રને થઈ નહીં સાતા માતા બહુ સમજાવે છે બહુ સમજાવે છે તમે સમજો એક દિવસ તો જવાનું જ છે અને અમે ભગવાનના જ ધામમાં જઈએ છીએ અમે ક્યાં બીજે જઈએ છીએ અમને જવા દો મને જવા દો તો કે ના નામાં પિતાજી તો જાય છે પણ તું તો અમારા આધાર તરીકે રો તમે તો માતાજી રો ત્યારે એ કહે છે તમે ભગવાનનું ભજન કરજો તોય છોકરાઓને સાંત્વના ના થઈ ભ્રમરૂપ થઈ કર્યું સ્નાન બેઠા પવિત્ર એક જ સ્થાન પ્રતાપ અક્ષર ધામાધિપતિએ દર્શન દીધા છે છપયામાં જીવરાની બાઈને એ અલૌકિક છે અદ્ભુત રૂપ કોટી કોટી બ્રહ્માંડના ભૂપ બોલ્યા મુખથી ગંભીરવાની બાઈ સુનો તમે જીવરાની જીવરાની બાઈને મહારાજે દર્શન દીધાને કીધું કૃષ્ણ શર્માની વધુ ભવાની તેને છે ભક્તિ પુત્રી થવાની મોટી સરવારે ગામ ઈટાર ત્યાં છે બાલ શર્મા વિપ્રસાર ધર્મ દેવ લેશે અવતાર તેના પુત્ર થાશે નિરધાર છપૈયામાં કોડે એ જ ધર્મ અને ભક્તિ થકી અવતાર દરી હું નકી અક્ષર જીવરાની બાઈ એને એમ કીધું કે તમે કો તમે ચિંતા ન કરો આ કૃષ્ણ શર્માને ભવાની થકી ભક્તિદેવી પ્રગટ થવાના છે ઈટારને વિશે બાલ શર્માને ભાગ્યવતી થકી ધર્મદેવ પ્રગટ થવાના છે બેયના લગ્ન થશે ને ધર્મ ભક્તિ થકી હું પ્રગટ થવાનો છું આવું જીવરાની બાઈને કીધું થોડા કાળમાં હું આવીશ સાથે ઘણા મુક્તને લાવીશ અવતાર તે ધરતીએ ધરશે અક્ષરના તે ધર્મ આચરશે ધર્મ આવી રીતે હું અહીં આવવાનો છું ભૂમિતનો ઉતારવા ભાર મારા ભક્તનો કરવા ઉધાર આવી રીતનું વચન મહારાજે છપ્પૈયાપુરની અંદર પ્રગટ થઈ અને બાઈને કીધેલું કૃષ્ણ શર્માના માતાને અને ત્યારે બે જને પછી બાલકરામ અને બાઈ બે છપ્પૈયાની અંદર સાથે દેહને છોડ્યો અને અગ્નિ અગ્નિસંસ્કાર સાથે થયા ભક્તિ માતાના દાદા થયા ભક્તિ માતાના દાદા અને દાદીમાં એમની કથા આવી ભૂમાનંદ સ્વામીએ લખી છે મારો કહેવાનો અર્થ એ છે કે આપણા ગ્રંથોની અંદર એવી એવી કથાઓ લખાયેલી છે આ નંદ સંતોની લખેલી કથાઓ છે આ કોઈ કાલ્પનિક કથાઓ નથી આ કોઈ કલ્પના કરીને લખેલી કથાઓ નથી આ તો શ્રીજી મહારાજે સ્વયં નંદ સંતોના હૃદયમાં પ્રવેશ કરીને જે જે વસ્તુ જેવી જેવી બતાવી અથવા મહારાજે પોતાના મુખેથી કીધી એવી જ આ બધી અનુપમ સત્ય કથાઓ છે શ્રીજી મહારાજ સારંગપુરના તેરમાં કહે છે જેને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ છે શાસ્ત્ર તો હાચા જ છે અને જેનેમાં વિશ્વાસ છે એને એનું ફળ થાય છે મહારાજે પ્રગટ થવાની આગાહીઓ કેટલી બધી જગ્યાએ કરી છે આગળ પણ કેટલા બધા મુક્તોએ કરી છે એટલે આ કથાને અનુરૂપ મેં તમને ખાલી થોડો ભક્તિ માતાનો ઇતિહાસ સંભળાવ્યો પોતાની પુત્રી ભક્તિનો પ્રતાપ દેખીને કૃષ્ણ શર્મા મુક્તિ કહેવા લાગ્યા કે હવે દીકરી મોટી થઈ છે માટે જ્યાં મોટી સરવાર પ્રાંત છે ત્યાં તેની સગાઈ કરવી છે દીકરી મોટી થાય એટલે બાપને ચિંતા થાય કે દીકરીને જો વળાવી દઉં તો મારે ચિંતા ઓછી એમ કૃષ્ણ શર્માએ પણ ગ્રહસ્થાશ્રમના પરંપરાઓ મુજબ એમને પણ વિચાર્યું કે આટલી ગુનિયલ દીકરી છે મારે દેવી તો છે પણ મોટી સરવાર પ્રાંતમાં દેવી છે ત્યાં ઘણા સદ્ગુણયુક્ત બાલ શર્મા રહે છે તેમનું ઘર ગણું ઊંચા કુળમાં ગણાય છે એમના પુત્ર દેવ શર્મા પવિત્ર છે મારી આ કન્યા તેને યોગ્ય છે એ સમયે કૃષ્ણ શર્માની પ્રમાણભૂત વાત સાંભળીને બાલાની માતા ભવાની ગણું રાજી થયા બહુ રાજી થયા ભવાની માતાએ રાજી થઈ કે આપણી દીકરી જો આવા ઊંચા ઘરમાં જતી હોય તો આપણા તો બહુ મોટા ભાગ્ય જો બાલ શર્મા આપણું જો આ પ્રસ્તાવના સ્વીકારી લે અને આપણી દીકરીને સ્વીકારી લે તો આપણે ચિંતા ના રહે ગ ગ્રહસ્થાશ્રમના ભક્તોને થોડું શીખવાડે છે જો કે આજના યુગમાં આમ તો આ વાતો હવે અનુચિત થઈ ગઈ છે કારણ કે દીકરાને દીકરીઓની જાતે જ ગોતીને બેઠા હોય છે મોટે ભાગે હરિભગત હોય તોય એમ થતું હોય છે ભલે પરંતુ એટલું તો દીકરા દીકરીઓને કહી રાખવું આજનો યુગ છે થતું હોય બનતું હોય પણ એટલું તો કહી રાખવું કે તમે જ્યારે ગોતો ને ત્યારે થોડું કાંઈક સત્સંગ રહે એવું કંઈક ગોતજો જ્યાં ભગવાન રે અમારા સંસ્કાર જળવાય એવું ગોતજો વાંધો નથી આજનો યુગ ચાલી રહ્યો છે તમે એને એને કંઈ રોકી નહીં શકો ને બાંધી નહીં શકો પરંતુ સંસ્કારો જો બાળપણથી આપેલા હશે તો બહુ કામ લાગશે માટે ઘણા લોકોને અહીં સંતો કેને અહીં આપણા પૂજ્ય શ્રીજી સ્વામી કેટલાયને ફોન કરે કે ભાઈ છોકરાને લાવજો છોકરાને લાવજો છોકરાને લાવજો તો ઘણા એવા હોય સીધું જ કહી દે સ્વામી આજે હોર્સ રાઇડિંગ છે ને આજ કરાટે છે ને ઓલા છે ને ઓલા છે ભાઈ એ કરાટે શીખીને તમને જ મારશે એના કરતાં થોડું કંઈ સાધુ સાધુપાહે લાવો કરાટે ઓછા થશે તો ચાલશે હોર્સ રાઇડિંગ નહીં હોય તો ચાલશે નહીં તો એ ઘોડો જેથી નહીં મળે તેથી આપણી ઉપર જ બેહીને હોર્સ રાઇડિંગ કરવાનો છે આપણી ઉપર જ બેહવાના છે બધાય પણ જો સાધુ પાયે આવેલા હશે ને તો હોર્સ રાઇડિંગ ભલે નહીં આવડતું હોય આ દુનિયામાં ભલે થોડો થોડો આમ ડલ ગણાતો હશે પણ પાણી તો પાશે સાધુ પાસે આવેલો હશે તો ત્યાં થોડી બ્રેકો તો એને વાગશે આ યુગ એટલો ફાસ્ટ ચાલી રહ્યો છે પૃથ્વી તળેથી આજના યુવાનો કે આજના કિશોરો આપણી પૃથ્વી ખેંચી લે ને આપણા પગની જતી ખબર ના પડે એવો યુગ ચાલી રહ્યો છે એ યુગની અંદર સંસ્કાર વિના કેમ ચાલશે માટે ભગવાનના ભક્તો સાવધાન બને તમારા સંતાનોને ગુરુજીનું સૂત્ર છે તમે તમારા સંતાનોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો સંસ્કાર એ મુખ્ય છે સંપત્તિ એકલી આપી દેવી આ લોકનું એકલું શીખવાડી દેવું બિલકુલ એ તો ખોટો જ માર્ગ છે ખોટો માર્ગ છે ગણાને પોતાના છોકરાઓ ચાંદલા કરે ને એની શરમ મા બાપને આવે છે છોકરા તૈયાર હોય ચાંદલા કરવા સ્કૂલે જવા માટે ચાંદલો કરીને છોકરો તૈયાર હોય એની શરમ એના મા બાપને આવે મારા છોકરાને ચાંદલો નહીં કંઠી ભલે પહેરતો પૂજા ભલે કરતો વાતે ભલે સંતોની સાંભળતો બાળ ભલે જતો પણ સ્કૂલે ચાંદલો કરીને મારો છોકરો તિલક ચાંદલો કરીને જાય મને નાપો પોહાય છોકરો કરવા તૈયાર છોકરાને શરમ નહીં છોકરાને કોઈ બીક નહીં અને મા બાપને બીક હોય આવા પણ સત્સંગી ભક્તો હોય છે એની બહુ અનહમજનને ઊંધી સમજન છે એ બિલકુલ કલ્યાણકારી નથી એ બિલકુલ વ્યાજબી પણ નથી ને શાસ્ત્રીય પણ નથી ભગવાનના આપણે અહીં આગળ કેટલા યુવાનોને કિશોરોને નાના છોકરાઓ છે જે તિલક ચાંદલાઓ કરીને જાય જર્જિયાના બાળકો તો ચોટલી રાખીને જાય છે સ્કૂલમાં ચોટલી રાખીને જાય છે બોલો તિલક ચાંદલોને ચોટલી રાખીને જાય છે અને એ છોકરાઓ એટલા નાના છે એ કે અમને કોઈ પૂછે ને મોઢું તોડી નાખીએ કે એવો જવાબ આપી દઈએ આપણે આપણા બાળકોને એવા જ સંસ્કાર આપીએ એવી જ એવી જ એની અંદર ખુમારી આપીએ કે આપણને મહારાજ આવા મળ્યા છે આવા સંતો મળ્યા છે આવો સત્સંગ મળ્યો છે દીકરાઓ દીકરીઓ સત્સંગને ખુમારીથી રાખો એવું આપીએ આપણે જ માય કાંગલી વાતો કરતા હોય ઢીલી ઢીલી તો છોકરાઓને ક્યાંથી એ તાન ચડે સંતો ભેગા અઠવાડિયે એક વખત આવે કોઈક દૂર રહેતા હોય એ મહિને બે મહિને છ મહિને એકવાર ભેગા થાય અને પછી આપણે હાવ ઢીલી વાતો કરીએ ને ઢીલું મૂકીએ એ દીકરા દીકરીઓને કેમ ખુમારી ચડે સત્સંગની માટે મુખથી મોડી વાત ના કરી એને એવું જ શીખવાડવું ને એ જે કરતા હોય ને એમાં પ્રોત્સાહન દેવું પ્રોત્સાહન દેવું અને નાના છોકરાઓ જે આજે સમજી શકીએ જે પંદર સત્તર વર્ષના થયા હોય ને પછી તમે એને શીખવાડતા હો તો ન શીખી શકે પરંતુ જે બે પાંચ વર્ષના છોકરાઓ છે એને તો તમે જેવું આપો એવું શીખી શકે એટલે જાજો વાંક મા બાપનો છે જો નાના છોકરાઓને તમે નથી ટ્રેન કરી શકતા એ રીતે તે વાંક મા બાપનો જ છે એ વાંક બીજા કોઈનો નથી માટે એને સત્સંગનું બળ આપવું નાના છોકરાઓને સત્સંગ લક્ષી કરવા બીજું લક્ષ બીજું બધું શીખવાડો જરૂરી છે આજના યુગ પ્રમાણે પણ સત્સંગને ગૌણ રાખીને ના કરશો એને જવાબ આપતા શીખવાડો તિલક ચાંદલો કેમ ના કરે આપણો છોકરો તિલક ચાંદલો કરીને સ્કૂલોને કોલેજોમાં જાય આપણી શોભા છે મા બાપની શોભા છે કુટુંબ પરિવારની શોભા છે એ જ આપણું ગૌરવ છે એ જ સત્સંગનું ગૌરવ છે એને જોઈને જ મોટા સંતો ભક્તો બધા રાજી થાય કે વાહ આ સ્કૂલમાં જાય તો આવું કરીને જાય છે કોઈની શે શરમ નથી બહુ રાજી થાય માટે બધાય ચિહ્નો રખાવા સાથે એને ધર્મ પણ શીખવાડવો શીખવાડવો બધું જ આપવું પોતાની પુત્રી ભક્તિનો પ્રતાપ દેખીને બધાએ બહુ રાજી થવા લાગ્યા પછી આવું બધું જ્યારે આ કન્યાને પરનાવવાની બધી વાતો થતી હતી ત્યારે ભવાની પણ રાજી થયા એ સમયે કૃષ્ણ શર્માની પ્રમાણભૂત વાત સાંભળીને પછી સારો શુભવાર જોઈને લગ્ન લખ્યા અને તેને લઈને બાલ શર્માની પાસે બ્રાહ્મણને મોકલવા તૈયાર કર્યો આ બધું પાછું પહેલાં હાથો પાડવા જોઈએ ને એટલે પ્રસ્તાવના મોકલી પત્ર મોકલ્યો કે અમારી બહુ ગુનિયલ દીકરી છે તમારો ગુનિયલ દીકરો છે એની સાથે અમારે લગ્ન કરાવવાની ઈચ્છા છે તો અમારો પ્રસ્તાવ તમે સ્વીકારજો તે બ્રાહ્મણ તત્કાળ ઉતાવળે પગલે ચાલતો થયો ને વિશાળ ઇટારપુરમાં ગયો ત્યાં બાલ શર્માને તેને કહ્યું હું લગ્ન લઈને તમારે ઘેર આવ્યો છું બાલ શર્મા વાટ જ જોતા હતા એમને કીધેલું જોતું દેવ શર્માને કે આપણે કોઈ સારું ઘર ગોતીને સારી કન્યા ઘરમાં લાવવી છે ગઈકાલે પણ મેં કીધું તું આજે પણ ફરી કહું છું ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભક્તો પોતાના દીકરા દીકરીઓને જે તે ઘરમાં ન આપી દે ન લઈ લે જોવું વિચારવું અને પછી લેવું સત્સંગને મુખ્ય રાખે ને એવું જ ઘરની અંદર એવી જ દીકરીઓ લાવવી અને દીકરીઓને દેવાની થાય ને તો એવા જ ઘરમાં દેવી કે જ્યાં આપણા આપેલા સંસ્કારને સત્સંગને રાખી શકે એવા જ ઘરમાં દેવી એ બહુ જરૂરી છે આ શાસ્ત્રો આપણને બધું જ આ લોકોનું પરલોકનું બધું શીખવાડે છે ઘણી વખત જોયા જાણ્યા વિના મોટા ઘર જોઈને થોડી ગાડીઓ જોઈને બીએમડબલ્યુ પાંચ પડી હોય બહાર ને પછી દીકરીઓ દઈ દઈએ ને પછી દુઃખી થઈએ એવું થાય અને દીકરાઓને ક્યાંક મોટા ઘર જોઈને પરનાઈ દે ને દીકરીઓ એવી લઈ આવીએ તોય પછી પ્રોબ્લેમ થાય અને ના રોટલી આવડતું હોય ના શાક આવડતું હોય એને શીખવું ના હોય પાછું તો એ ઠાકોરજીને થાળ ક્યારે જ ધરાવે જે ઠાકોરજીને થાળ ના ધરાવે તે સબવેમાંથી આ જગ્યાએથી અહીંથી પીઝા ને સેન્ડવીચો લાવીને જમે એ જ ડૂચા પછી ભગવાન તો તમારે સિંહાસનમાંથી ભાગે ભગવાન કે જયા સ્વામિનારાયણ હવે મારી અહીં જરૂર નથી પતિ ગયું કદાચ ના પણ આવડે કોઈએ ન કર્યું હોય કોઈ દીકરી એવી હોય બહુ મોટા ઘરમાં મોટી થઈ હોય ના પણ આવડે પણ એને આપણા ઘરમાં આવે તો એ થાળ કરી શકે ભગવાનનો ધરાવી શકે આટલું સંસ્કાર જેની અંદર હોય બહુ કંઈ ચુસ્ત ભલે બહુ આમ ઊંડાણમાં ના હોય પણ એટલું તો કમસે કમ લેવું ઘણી વખત તો ભગવાનના ભક્તો પણ એટલા બધા ગાફલપણે વર્તા હોય છોકરો ડાયો હોય દીકરી ડાયો હોય તમે મોકલો ત્યાં જાય એવી હોય અને તમે જેની સાથે કોઈને પરને એવા દીકરા હોય તોય ગોતવામાં ગાફલ થઈ જાય ભગવાનના ભગતોય સંપત્તિના લોભે કોઈ દેશના લોભે નથી થતું દેશમાં એ અમેરિકામાંથી ગમે એવો મોકલી દો ને તમે બાવન વર્ષનો મોકલી દો પંચાવન વર્ષનો મોકલી દો તમને દેશમાંથી મળી જ જાય પચીસ વર્ષની કન્યા કેમ આંધળા અમેરિકા જાય છે ને છોકરી આપી દો એટલે આપણે દીકરીની શું દશા થાય એ તો વિચારો એ કેટલું મોટું પાપ છે કેટલો મોટો દોષ છે ગમે ત્યાં અત્યાર તો આ યુગ બહુ સારો થઈ ગયો જેમ છે એમ બરાબર છે પણ જે જગ્યાએ હાવ આંધળું ગાય દોરે એમ દોરી નાખે અને પછી એ દીકરી દુઃખી થઈને એના નિશાશા એ મા બાપને કેટલા લાગે માટે જોઈ વિચારી અને પછી સારા ઘરમાં સારા કુળમાં એવા દીકરા ગોતવા એવું આપણને કૃષ્ણ શર્માને બાલ શર્મા બેય શીખવાડે છે કે અમે આવું રીતનું ગોત્યું એકાબીજાનું તમે આવું ગોતજો ત્યારે બાલ શર્માને એને કહ્યું હું લગ્ન લઈને તમારે ઘેર આવ્યો છું તમારા પુત્ર દેવ શર્મા નામે છે એના લગ્ન તમે છપ્પૈયા ગામ કરો એ વાત સાંભળીને બાલ શર્માના હૃદયમાં આનંદની ભાવના વધી જે લગ્નને લાવ્યા હતા એને વધાવ્યા કે બહુ વધ્યો હો તમને અમારે તો જરૂર જ હતી બધા સગા સંબંધીઓ આવ્યા ને એક સુંદર જાન તૈયાર કરી પરમ મંગળકારી ગણપતિ દેવને તુરંત પધરાવ્યા જાન પણ તૈયાર થઈ ગઈ બોલો સગા વાલા બધા આવી ગયા આમાં તો કોઈને બોલાવા જ ના પડે થોડુંક આમ વાત ખબર પડે ત્યાં સામેથી પૂછે ક્યારે આવવાનું છે ઢોલ નગારા ને જાત જાતના વાજા વાગવા લાગ્યા મહિલાઓ મંગળમય ગીતો ગાવાલા ગીતેથી ત્યાં વિવાહનો ઉત્સવ છવાઈ ગયો રંગબેરંગી વસ્તુઓ વાપરીને અનુપમ મંડપ બનાવ્યો તેને સજાવ્યો સોનેરી સ્તંભ ઊભા કર્યા એ રીતે સુશોભિત કર્યો ને એ શોભાને વર્ણવી શકાતી નથી બિલોરી કાચની ઘણી જાતના તોરણ બનાવીને બાંધ્યા બોલો આ ગ્રંથની શરૂઆતમાં લગ્ન ચાલુ થઈ ગયા છે પહેલાં નારાયણને લક્ષ્મીજીના લગ્ન આવ્યા અને મુક્તાનંદ સ્વામી આવ્યા ધર્મપિતાને માતાના લગ્નની શરૂઆત કરી લગન પેલા ભાઈ પછી જ બધું થાય ને વિવિધ પ્રકારના મોતીના તમને રાજી કરી દે સ્વામી પહેલાં પછી પાછળ છે ને ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગની આત્મ જ્ઞાનની બધી વાતો હમણાં મહારાજનું પ્રાગટ્ય થશે ને થોડા લીલા ચરિત્રો પત્યા અને વન વિચરણમાં હાલ્યા એટલે ચાલુ થઈ જવાનું છે પછી પછી સ્વામી કે આપણી ગાડી બરાબર જે આપવું છે પછી આપવા માંડશે વિવિધ પ્રકારના મોતીના તોરણ મંડપના દરવાજાએ બાંધ્યા સારા કેળના સ્તંભ રોપાવ્યા તેનાથી એવું લાગતું હતું માનો કે એક સારો બાગ ન બનાવ્યો હોય એમ સોંપતો હતો બાલ શર્મા મહા ઉદાર દિલના હતા તેથી તેમને અપાર સાકર દળીને પકવાનો બનાવ્યા પાછા એવા નહોતા કંજોસ ઉદાર દિલના હતા ઘણા તો પાછા વાપરે નહીં કે લગ્નમાં જ્યાં જ્યાં રૂપિયા ખર્ચવાય વર્ષમાં ભાઈ આખી જિંદગીમાં બે લગ્ન કરવાના હોય તો ખર્ચો વાંધો નહીં પણ એટલા પાછા મંદિરમાં સત્સંગમાં ખર્ચજો ખર્ચ જો લાખો રૂપિયા લગ્નમાં ખર્ચી જાય ને અને ભગવાનને થાળ એકાવન ડોલરનો હોય અને દીકરા દીકરીઓ માટે ખર્ચો કેટલો પાંચ લાખ ડોલરનો લાખ ડોલરનો બે બે લાખ ડોલરનો અને ભગવાનને થાળ કેટલાનો એકાવન ડોલરનો કમસે કમ લાખ ડોલર જગત પાછળ ખર્ચે તો પાંચ હજાર ડોલર તો ભગવાનને દેવા એટલું તો કરીએ દસમો ભાગે ભગવાનને દેવો એટલું ના થાય બોલો ભગવાનને એકાવન ડોલરનો થાળ થાય આવું જગત છે એમને જેટલા નજીકના સંબંધીઓ હતા તે સૌના ઉપર કંકોત્રીઓ મોકલીને તેમને તેડાવ્યા પોતાના પિતૃ પક્ષના કાકા વગેરે સાસરાના પક્ષના બધા સગાઓના નામ લખી લખીને બોલાવ્યા એ બધાએ આવ્યા બધાને કંકોત્રીઓ લખવા બેહો ને તમે જેને ઘેર લગ્ન હોય ને ત્યાં પાંચ છ જણા કંકોત્રી લખવા બે બધા એને યાદ કરીને લખવાની આ ના રહી જાય ઓલા ના રહી જાય ઓલા ના રહી જાય ઓલા ના બધાના નામ લખ્યા કે ભાઈ અમારા દીકરા ધર્મદેવના લગ્ન દેવ શર્માના લગ્ન ભક્તિદેવી સાથે કૃષ્ણ શર્માની સુપુત્રી એમની સાથે રાખ્યા છે આવી કંકોત્રીઓ શુભ લખાઈ તે અપાર સગાઓ હજારો હાથી ઘોડા રથ સુખપાલમાં બેસીને આવ્યા અને ઈટારના જે નગરપતિ હતા તે પણ તે સંબંધીઓને મળવા માટે આવ્યા દેવ શર્માને વસ્ત્રને અલંકારોથી શણગારીને સુખપાલમાં બેસાડ્યા સોનાથી શણગારેલાઓ હાથી વરરાજા ઉપર ચામર ધારી સોનાથી શણગારેલો હાથી વરરાજા ઉપર ચામર ધારી રહ્યો હતો વિવાહનો મહોત્સવ ત્રણ દિવસ થતો રહ્યો તેમાં ચતુર સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી ઈટાર ગામની જેટલી સ્ત્રીઓ હતી તે બધીએ વરરાજાને પ્રેમથી વધાવ્યા ત્રણ દિવ જ વિધિ હાલ્યો ક્યાં ઈટારમાં જ ચાલે છે હજુ તો ધર્મદેવનો વિધિ હાલે છે આ બધું અત્યાર તો બે કલાકમાં લગ્ન પૂરું થઈ જાય બધું જ જે દિવસે દેવશર્માની જાન નીકળી તે દિવસે આખા ગામને જમાડ્યું હતું સુંદર શોભતા વરને શણગાર્યા શણગાર કર્યા વિવિધ પ્રકારના વસ્ત્ર પહેરાવ્યા રેશમી ધોતી પહેરાવી શરીર ઉપર જરકસી જામો પહેરાવ્યો ધર્મદેવને શું શું પહેરાવ્યું એનું વર્ણન આવે છે મસ્તક ઉપર સોનેરી પાગ બંધાવી કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો પાગમાં સિરપેચમાં તોરા ઝૂકી રહ્યા હતા અને ઉપર કલંગીની શોભા અદ્ભુત હતી છાતી ઉપર મંગળકારી સોનેરી હાર હતો અને દસે આંગળીઓમાં વેડ પહેર્યા હતા બંને કાનમાં જળાવ મોટીના કુંડળ પહેરાવ્યા હતા તેમજ કંઠમાં મોતીની માળા હતી છાતી ઉપર હાર અને ઉતરીમાં હીરાને મનિયો અપાર શોભતા હતા વળી હૃદય ઉપર મોહનમાળા અને ચંદનના હાર પહેરાવ્યા હતા એ સિવાય સુગંધી ફૂલોના હારની શોભા તો અપાર હતી ભૂજાઓ ઉપર બાજુબંધ પહોંચી કાંડામાં વળિયા અને નંગ જડિત અંગૂઠી પણ પહેરાવી હતી આ રીતે બાળકુમાર ધર્મદેવના શરીર ઉપર ખૂબ જ શોભાના શણગાર કર્યા હતા ખંભા ઉપર લટકાવેલો સોનાની શ્રેષ્ઠ તલવાર જમના હાથમાં ધારણ કરી તલવાર આપે ને વરરાજાને ખબર નહીં તલવાર કોઈને મારવાની તો હોય નહીં કોઈને કાપવાનો તો હોય નહીં પણ મુખ આડો રૂમાલ રાખ્યો મરે મન મંદ હસતું એમનું મુખ મનોહર લાગતું હતું મહારાજ પણ હસતા ત્યારે મુખ આડો રૂમાલ દેતા એ મહારાજે ધર્મપિતાની રીતિ સ્વીકારી થોડા તો ગુણ આવે ને એટલે મહારાજ પણ હસતા ને ત્યારે મુખ આડો રૂમાલ રાખતા એમ ધર્મદેવે પણ આડો રૂમાલ રાખ્યો ને મન મન હસતું મુખ મનોહર લાગતું હતું આ તમે જ્યારે આવા બેઠા હશો ત્યારે હસ્યા તો હશો બધા થોડું થોડું પછી કેટલું રડ્યા હશો એ કોઈને કોઈને કહેજો કોઈને વૈરાગ ચડેમાંથી હા કેટલું રડ્યા છો ને રડો છો ચરણોમાં લાલ રંગની મોજડી પહેરી હતી નંગ જડી ઝાંજર પહેર્યા હતા રાજહંસના જેવી ગતિ હતી એ સમયે સ્ત્રીઓ ધોળરાગના મંગળ ગીતો ગાતી હતી શુભ સોનેરી સાથથી સુખપાલને શણગારેલો હતો બાળ ભાવના ધર્મદેવ બની ઠણીને સુખપાલમાં બેઠા ઢોલ નગારા અને ત્રાસા અનેક પ્રકારે સુંદર વાગી રહ્યા હતા સ્ત્રીઓ મંગળ ગીતોને ગાતી હતી ત્યારે સર્વત્ર જય જયકાર થતો હતો ઘણી શણગારેલી વેલોને રથોને સાથે લીધા નિશાન અને નેજાઓ ફરકવા લાગ્યા તેની શોભાનો પાર ન હતો અત્યંત ઉતાવળી ગતિથી એક એકથી એક આગળ સૌ ચાલવા લાગ્યા બધા જાણિયાઓને તો એવી મજા છે ને એકથી એક આગળ નીકળે એકથી એક આગળ નીકળે આલો ભાઈ લગન છે લગન છે લગન છે આ હા એની બધી આમ ને એની જે આમ આમ લાલીમાં હોય ને એ તો બધું તમને બધાને ખબર હોય કેવી હોય પણ આ તો ભાઈ ધર્મપિતાને ભક્તિમાતાનાં લગ્ન છે આમાં હવ રાજી થાય કે વહેલા વહેલા મહારાજ આવે એટલે બધાએ રાજી થાય તે સૌની ગર્જનાથી આકાશ છવાઈ ગયો અને તે દેખીને દેવતાઓને પણ આનંદ થયો એટલે દેવતાઓને થયું કે અમે બધાય રહી ગયા છે અમને કંકોત્રીઓ કેમ ના પહોંચી પૃથ્વી પર તો એ તો કંઈ હાકામામાં ફૂવા કંઈ થતા નહોતા એના કંકોત્રી લખે કોણ એટલે દેવતાઓ વિચારે છે કે આટલો બધો જય જયકાર થયો ને ધર્મદેવને આવા શણગારી દીધા ને હજુ કંકોત્રીઓ પૂગી નથી આપણને પણ દેવતાઓને પણ આનંદ તો થયો કે હાલો ભાઈ હવે ભગવાન પુરુષોત્તમ નારાયણને પધારવા માટેનું જે કંઈ આ બધું કરવાનું હતું એ છે થઈ ગયું છે એટલે દેવતાઓ પણ આનંદને પામ્યા છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવીર જીતે શ્રી સાગરના હરિચરસાગરના ભક્તિ ભક્તિદેવીનો જન્મ બાળપણને સગાય તથા ધર્મદેવની જાન છપ્પૈયા તરફ ચાલી છે હજુ હજુ પહોંચી નથી રસ્તામાં છે ને છપ્પૈયા ઘણું દૂર છે ઇટારથી એટલે સોમવારે જાન પહોંચવાની છે સોમવાર પહોંચી રહેશે આજે રાતથી ચાલવાનું થયું કંઈ પ્લેનને ગાડીઓ છે નહીં એટલે ધીરી 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 ઉતાવળા ચાલે છે તોય પહોંચી જશે સોમવાર હાંજે તો જાન પહોંચી જ જવી જોઈએ અને ત્યાં સુધી કૃષ્ણ શર્મા છે ને પોતાને ઘેર પકવાનો બધું જાન માટે બનાવીને તૈયાર રાખશે અને એ ત્યાં આગળ ખુશ ખુશ થયેલા હશે એટલે જાન છપૈયા તરફ ચાલી એ નામે સત્તરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ